સત્પુરુષના વચનોનું આસ્થા સહિત શ્રવણ મનન કરે તો સમ્યક્તો આવે. તે આવ્યા પછી વ્રત પચખાણ આવે. ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. સાચું સમજાય તેની આસ્થા થઈ તે સમ્યક્તો છે. જેને ખરા ખોટાની કિંમત થઈ છે તે ભેદ જેને મટ્યો છે તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. બસ આ સહેલું સરળ સમજાય એવું છે. આજી અનંતકાળથી, આમ તો અનંતકાળ મોટે ભાગે જૈન દર્શનમાં વધારે વપરાય છે, બીજા દર્શનમાં અનંત શબ્દ બહુ નથી આવતો. એટલે અનંત જન્મો પસાર થયા છતાં મારું કલ્યાણ થયું નહીં. શું કામ કલ્યાણ ન થયું? તો કે છે કે આ જીવને એવો રોગ છે કે એને કઈ ભાવતું જ નથી. કેવો રોગ છે? ઘણા 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 વર્ષોનો રોગ છે. બધું પીરસ્યું હોય છતાં ન ભાવે. ખાવાનું મન થાય પણ ખાઈ ન શકે. એને આપણે શું કહીએ છીએ? મન છે પણ ખવાતું નથી. અને એના પરિણામે આકુલતા વ્યાકુલતા રહે છે. મારા ઘણા મિત્રો મોટી ઉંમરના એમ કહે છે, ખાસ કરીને સોનગઢવા, કે ત્યાં અમુક કાર્યક્રમો એવા હોય છે અઠવાડિયાના કે કોઈ પણ આઈટમ રિપીટ ન થાય જમવામાં, પણ મને ડાયાબિટીસ છે, કંઈ ખવાતું નથી, માટે બધી અનુકૂળતા હોવા છતાં હું જતો નથી. આ પેટની અજીર્ણતા તો સારી, અને વૈદોમાં એવા છે કે રોગ મટાડવો નથી, ચાલુ રાખવો છે. કોઈ કહેવત છે ને કે એક મિત્ર હતા અમારા, બનેલી જ બનાવ છે, અને આમ તો કુંભારને ઘી વાળા હતા, ઘી વેચે, અને સારામાં સારું ઘી જોઈતું હોય તો ડાલડા વેચે. આમ આમ પાંચ છ બતાવે કે બેસ્ટ આપો તો ઓળું, અને એ ડાલડા ચોખ્ખું ઘી કરીને જાય ને બધા છોકરા ડોક્ટર છે. અને બીજા એક મિત્ર, એનો દીકરો ડોક્ટર થયો અને એનો પેશન્ટ હતો વર્ષોથી આવે મોટી ઉંમરમાં, તો કે બાપુજી તમે આ ભાઈના રોગને મટાડી ન શક્યા, પણ મેં એને 15 દિવસની દવામાં મટાડી દીધો, રોગ નાબૂદ થઈ ગયો. કે મૂર્ખના જામ, એ ભાઈના દર્દને કારણે તો તું ડોક્ટર બન્યો, આ ડોક્ટર તું આમ તો નથી બન્યો. જો એના રોગથી મુક્ત કર્યો હોત તો તું ડોક્ટર નો થયો હોત અને સંસારમાં રખડતો હોત. આવા આપણા અનુભવના ઉદાહરણો છે. અને આજે પણ બધા ડોક્ટરો, વૈદો અને ગુરુઓમાં પણ એવા છે, તમારું ચાલવું રે ને એનું ચાલવું રે, ને એટલી બધી શ્રદ્ધા કે ડોક્ટર આવે એટલે અડધા હાજા થઈ જાય. આ રોગ મટાડે તો આવક બંધ થઈ જાય, અને વિતરાગ ગુરુ પાસે તો ચોખ્ખી દવા હોય એટલે કોઈ આવે જ નહીં.
કોઈ એમ કે દૂધ ચા અને કોફી સિવાય કાંઈ લેવાનું નહીં અને તમારો રોગ મટી જશે, તો એ ડૉક્ટર આપણને પસંદ ન પડે. અને કોઈ ડૉક્ટર એમ કે તમને આ તકલીફ છે પેટની, કંઈ વાંધો, તમે આ ટેસ્ટ કરાવો, આ ટેસ્ટ કરાવો, આ ટેસ્ટ, 10 ટેસ્ટ લખી આપે, પેથોલોજીમાં જઈને રિપોર્ટ લઈ આવો ને એ રિપોર્ટના આધારે જજમેન્ટ આપે, એટલે આપણે 2-2.5 હજારનો ખર્ચો થઈ જાય. તો ડૉક્ટર થયા શું કામના, વિચારવા જેવું છે. ને અમે તો સુરનગરમાં ભૂસા ડૉક્ટર હતો, એ જાઓ એટલે આમ હાથ જોવે, કોઈ ટેસ્ટ ન કરાવે અને રોગ મૂળમાંથી જાય. અત્યારે શું છે, બધું બદલાઈ ગયું છે. વિતરાગ ભગવાન, વિતરાગ વૈ, વિતરાગ ગુરુઓ, એ મળવા બહુ મુશ્કેલ છે. અને આપણો રોગ જો અજીર્ણ મૂળમાંથી તો જાય નહીં. અત્યારની બધી દવાઓ જે છે એ કેવી છે, એન્ટીબાયોટિક તમને રાહત આપે પણ મૂળમાંથી જાય નહીં. ને આપણને એમ કે આ ડૉક્ટર બહુ હારા છે. અનાદિ કાળનું જન્મ મરણનો ફેરો એ મટાડે એ સાચા ડૉક્ટર, એ મિત્રા. હવે એ ક્યાં લેવા જાવ, અને એ વિતરાગ ભગવાનના સાચા શિષ્ય હોય એ જ કરી શકે. અને આ કળિયુગ છે અને આજે આ શાસન ભગવાન મહાવીરનું છે, અને ભગવાન મહાવીરના શાસનમાં પણ વિતરાગી ગુરુઓ કેટલા, આત્મજ્ઞાની ગુરુઓ કેટલા, એટલાય નહીં. પાછા હું કૃપાવડી એવું તો કહે છે એટલાય નહીં. તો આ માહિતી અજીર્ણ મટે તો ભાવે, તો સંસારે સારો લાગે, પરમાર્થે સારો લાગે, અને ક્રમે કરીને જન્મ મરણનો ફેરો ઘટે. હવે આપણે અત્યારે કયા રાજ્યમાં બેઠા છીએ, ભગવાન મહાવીરના, એટલે કૃપાવડો પણ કહે છે 680માં કે ભગવાન રામ, ભગવાન મહાવીરને લોકો શોધવા જાય છે પણ અહીંયા બેઠા છે એ ભગવાન રામ ને મહાવીરમાં કોઈને રસ નથી. તો આપણે આમ તો જરા પરખે જ ફરવું છે. શું કામ કે આવતીકાલે 13 છે, ભગવાન મહાવીરને આપણે યાદ કરવાના છે. તો 2-5 મિનિટ એ ભગવાનની વાતો હું કરી લઉં, પછી આ આપણે વાતો આગળ ચલાવશું. હવે આપણે ભગવાન મહાવીર વિશે બધા જાણે, જૈન ધર્મમાં જૈનમાં જન્મેલો તો એને ખબર હોય જ, અને છતાં રહે આ બહુ અગત્યનું છે. હું મારા બાપાને જાણું ને છતાં રખડું, એનું કલ્યાણ થઈ ગયું ને મારું કેમ નથી. તો આપણે થોડી વાત એના વિશે આમ અહિંસા ને સત્ય શ્યાદવાદ એ ઊંચી વાત નથી કરી, આ તો રેકોર્ડમાં ક્યાંક વાંચવામાં આવ્યું એ જ કેવું છે, અને એ બહુ ટૂંકમાં કેવું છે. શું કામ કે આપણે અનાદિ કાળના રાગાદી ઘટાડવાના છે. એ કહેવામાં આવે છે કે સુખ ભોગવતી વખતે દુઃખ, સુખ ભોગવ્યા પછી પણ દુઃખ, અને સુખ ભોગવ્યા પહેલા પણ દુઃખ, અને છતાં પણ આપણે શું કહીએ, હું સુખી છું. એટલે આ સંસારના વિષયો દુઃખનું કારણ છે. એક નાનો દાખલો છે, શિક્ષકે ક્લાસમાં વિદ્યાર્થીને પૂછ્યું, આપણા ગામમાં મહાપુરુષો કોણ કોણ જન્મ્યા છે, તો છોકરો ઊભો છે, આપણા ગામમાં મહાપુરુષો જન્મતા નથી, ક્રમે કરીને બને છે.
શું આ જૈન ધર્મ જન્મના જાય તે જંતુ સંસ્કારા દ્વિજૌ છે, એટલે આપણો માર્ગ કેવો છે, સંસ્કાર પ્રાપ્ત કરવા. એટલે મેં જે જ્યાં જ્યાં કંઈક વાંચ્યું ને લખ્યું છે એ ટૂંકમાં જરા ભગવાન મહાવીરને આપણે યાદ કરીને આપણે સુધરવા માટે કંઈ વિચાર્યું. મેં જે કહ્યું છે એમાં ત્રણ નામ આવે છે. એક છે યશો વિજયજી મહારાજ, અને એનું શાસ્ત્ર આપણે સદગુરુ પ્રસાદમાં વર્ષોથી ડૉક્ટર જીતુભાઈ ડાયરેક્ટર ઓફ ઇન્ડ્રોલોજી એના વિશે આપણે ઘણું ઘણું સમજાવે છે અને આપણે સમજીએ છીએ. એમના વિશે બે જ મિનિટ લેવી છે. એમનો જન્મ કાશી, શાસ્ત્રાર્થ ખૂબ કરેલો અને એમને એટલું બધું જ્ઞાન હતું અનેક શાસ્ત્રોનું કે રાવ એ પ્રમાણમાં શાસ્ત્રમાં એમને રાગ થઈ ગયો. શાસ્ત્ર એટલે રાગ, શાસ્ત્ર એટલે આ, શાસ્ત્ર એટલે આમ, આ શાસ્ત્ર. પરિણામ એમને એ આવ્યું કે શાસ્ત્રનું પણ અભિમાન બહુ મુશ્કેલીથી નીકળી શકે એવું છે. શાસ્ત્ર રાગ પણ કરવા જેવો નથી. અંતે એમને એમ ખ્યાલ આવ્યો કે આ પણ કાઢવા જેવું છે. શાસ્ત્ર એ અનેકના કલ્યાણ માટે છે, છતાં પણ પંડિતાઈથી મોક્ષ થતો નથી. એક બીજું નામ છે હેમચંદ્રાચાર્ય, જેને કલિકા સર્વજ્ઞ કહેવામાં આવે છે. એમણે પણ ભગવાન મહાવીરના ખૂબ ગુણગાન ગાયા છે. એમણે 3 કરોડ શ્લોકની રચના કરેલી. કેટલા આ લખેલું છે એ મેં ઉતારેલું છે. અને કલિકા સર્વજ્ઞ એટલે સર્વજ્ઞ પરમાત્મા જેવા આ કળિયુગમાં થયેલા. એમણે પણ ભગવાન મહાવીરની યશોગાથા વારંવાર ચિત્રો દ્વારા, શાસ્ત્ર દ્વારા અને અન્ય રીતે પણ કરેલી છે. આપણે જ્યારે જઈએ છીએ પ્રવાસમાં ત્યારે ત્યાં મુલાકાત પણ લઈએ છીએ. એમણે પણ ભગવાન મહાવીરને સારામાં સારી રીતે સ્પષ્ટ સમજાયેલી વાતો કરી છે. ત્રીજા છે હરિભદ્રસુરી મહારાજ. એમના જીવનનો એક પ્રસંગ જ લેશું. એ શરૂઆતમાં ઓલી વાર્તા આવે છે ને જેને રત્નકર સાવકાચાર્યમાં કે હાથી નીચે કચરાએ જવું મન પસંદ કરીશ પણ અન્ય દર્શનના મંદિરમાં જઈશ નહીં, એવું નહીં. અહીંયા કેવી રીતે કહે છે કે હરિભદ્રસુરી મહારાજ શરૂઆતમાં એમને જૈન દર્શન પ્રત્યે રાગ નહોતો, દ્વેષ હતો. અને એ દ્વેષને કારણે એમણે પણ કહ્યું કે હાથી નીચે કચડાઈ જવું યોગ્ય છે પણ જૈન મંદિરમાં નહીં જવું. પણ ક્રમે કરીને એમને જૈન શાસનનો એવો સારો અભ્યાસ કર્યો અને પરિણામે એમને છેલ્લે શું કહ્યું કે હે ભગવાન પરમાત્મા, ભગવાન મહાવીર, કે જો મને તમે મળ્યા ન હોત તો હું આ જગતના જંગલમાં રખડતો હોત. આપણને એવું લાગતું નથી. એટલે આ 2-3 ઉદાહરણથી હું એ સ્પષ્ટ કરવા માગું છું એ જ કે આગમમાં બધા આચાર્યોએ ભગવાન મહાવીર અને એની શાસનની પ્રતિષ્ઠા કરી છે. એક બીજી વાત મારા વાંચવામાં આવી, મને ગમી એટલે ઉતારી છે, સુધર્મા સ્વામીની છે. ગંધર્વ ભગવાન, વૈરાગી, બધું ખરું અને એમની બધી વિગતો મળતી નથી પણ એમનામાં એમને જે દાખલાઓ આપ્યા છે એ મને બહુ ગમ્યું. જો આમ તો ઉતારવા જેવા છે. હાથીઓમાં શ્રેષ્ઠ કોણ? ઐરાવત.
પશુઓમાં શ્રેષ્ઠ કોણ? સિંહ. પવિત્રતામાં શ્રેષ્ઠ કોણ? ગંગા. પંખીઓમાં શ્રેષ્ઠ કોણ? ગરુડ. મોક્ષમાં શ્રેષ્ઠ કોણ? મહાવીર. મહાવીર એટલા માટે આપણે કહીએ છીએ કે એ હિસ્ટોરિકલ ફેક્ટ છે, બીજા જે છે આપણને નો ડાઉટ, પણ એને પ્રાગૈતિહાસિક કહેવામાં આવે છે. આમ ભગવાન મહાવીર તો હજુ ગઈકાલના 2500 વર્ષ પહેલાના, એટલે એમણે લખ્યું કે મોક્ષ માર્ગમાં ભગવાન મહાવીર. પુષ્પોમાં કમળ, ઋષિઓમાં વર્ધમાન સ્વામી, એટલે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પહેલાંની સ્થિતિ. ધ્વનિમાં મેઘ, તારાઓમાં ચંદ્ર, ગંધમાં ચંદન, મુનિમાં મહાવીર, સમુદ્રમાં સ્વયંભુ, નાગમાં નરેન્દ્ર અને રસમાં શેરડીનો, દાનમાં અભય, વ્રતમાં નિર્દોષ, તપમાં બ્રહ્મચર્ય અને લોકોત્તમમાં ભગવાન મહાવીર. બ્રહ્મચર્ય પણ થયું તપ, કોણ શ્રેષ્ઠ? બ્રહ્મચારી. આ સરખામણી મને એટલા માટે ગમી કે જ્યાં જ્યાં જૈન શાસનની કંઈક વાતો વાંચીએ ત્યારે આ બધા શબ્દો વારંવાર આવે ને આવે, એટલે આપણા મગજમાં તો બહુ ખ્યાલ હોય ને કે આ ચંદન આપણે ઘસીએ, પણ ચંદન શા માટે મહત્વનું છે? તો એ ગંધમાં સર્વશ્રેષ્ઠ છે. એ રીતે આ બધું થોડુંક મેં લખ્યું. આમ તો હવે ભગવાન મહાવીર વિશે કેટલાક એમના ગુણો છે બહુ અગત્યના ને બધા જાણી એવા છે. એમાં છદ્મસ્ત અવસ્થામાં એને એમણે તો આ કળિકાળને નમસ્કાર કર્યા છે. કળિકાળ ન હોત તો સહેલાઈથી પરમપદ પ્રાપ્ત થઈ શકે નહીં. આપણે કળિયુગને નિંદા તરીકે ઓળખીએ છીએ એવું નથી. અહીંયા સરળમાં સરળ આ રસ્તો છે. જો એમના બહુ ડિટેલમાં નથી કહેતો, સર્વજ્ઞ, જગદગુરુ, આનંદ આપનાર, જીવોની ઉત્પત્તિનું જ્ઞાન સૂક્ષ્મતમ, અનંત જીવો જે જાણે છે એવા સર્વ, અન્ય દર્શનોમાં આ વ્યાખ્યાન છે. શું માર્ગ આપ્યો? સંભાવ. સવારે પણ સાહેબજીના પ્રવચન સારમાં સંભાવ શબ્દ આવ્યો છે ને દરેક દર્શનમાં સંભાવ છે, પણ સંભાવ અહીંયા કેવો છે એ જરા સમજવા જેવું છે. ચંદકોશિયો નાર દંખ આપે છે, પીડા થાય છે. પીડા તો બધાને થાય, ભગવાનને થાય ને મને થાય ને તમને થાય, પણ અને સામેથી દેવ એનું રક્ષણ કરે છે, એટલે એ ઉપકારક છે. એક જ સમયે એક દુઃખ આપે છે, એ જ સમયે બીજા એ અનુકૂળતા કરી આપે છે, છતાં પણ ભગવાનને માટે બંને સરખા. અને એના ઉપરથી ડિટેલ ચર્ચા એ થઈ કે મુનિ મહારાજને પણ વરઘોડો કાઢવામાં આવે, હાથી ઉપર બેસાડવામાં આવે, બેન વાજા વગાડવામાં આવે, તો પણ મુનિ મહારાજને એ પરિસર છે. આપણને બહુ ગમે છે શું વરઘોડો કાઢ્યો આ છે, પણ મુનિ મહારાજને જ્ઞાનીને પૂછો કે તમને ગમે છે? હું મારા ઘરમાંથી બહાર નીકળું એ મને ગમતું નથી. એટલે ભગવાન મહાવીરનો આ સંભાવ બહુ અગત્યનો છે. સંભાવ બંને પક્ષ અને આ પરિસર છે, પાછો સુખ એ પણ પરિસર છે, એ આપણા ધ્યાનમાં આવતું નથી. અને મુનિ મહારાજ આવે એટલે આપણે તો 680માં કીધું ને કે બેન બાજા વાગતા જોયા કૃપાઉ દેવે, અને એમને કીધું કે મારી આંખો રડે છે, કારણ કે આ લોકો જે કરે છે એ શું કરે છે એનું તેમને ભાન નથી. જે મહાવીરને ગોતવા પ્રયત્ન કરે છે એ મહાવીર જ્યાં છે
એના જેવા અહીંયા અમે બેઠા છીએ એના તરફ કોઈનું ધ્યાન જતું નથી. આ થોડી વાતો થઈ, પણ એક વાત પાછું હરિયાને કહી દઉં કે આપણને આપણા વખાણ કરવા તો ગમે ગમે ને, વરની માને કોણ વખાણે, ગમે તેવો હોય તો પણ, તો એની માને તો વખાણ જ ને. પણ અન્ય દર્શનવાળા જો વખાણ કરે તો સાચું, આપણે તો આપણા વખાણ કરીએ પણ બીજા વખાણ કરે તો સાચું. તો અહીંયા એક વખાણનો નાનકો ઇન્સ્ટન્સ વાંચવામાં આવેલો એ છે. જો બુદ્ધ દર્શન, ભગવાન બુદ્ધ અને ગ્રીકમાં સોક્રેટિસ અને અહીંયા ભગવાન મહાવીર, એ બધા સમકાલ ઈસવીસન પૂર્વે 400ની આસપાસ અમે જગતના ધર્મો ભણતા ભણાવતા ત્યારે આ બધું આવતું. અને બુદ્ધ વિશે પણ, ભગવાન બુદ્ધ વિશે પણ એની ફિલોસોફી અમને ભણવામાં આવતી, અને ક્ષણિકવાદ ઉપર પણ સારું એવું શૂન્યવાદ ક્ષણિકવાદ બધું હતું. અત્યારે પણ એનું મુખ્ય શાસ્ત્ર ત્રિપિટક, ત્રિપિટક એ બૌદ્ધ દર્શનનું મુખ્ય શાસ્ત્ર છે. હવે એમાં એક વાત લખી છે, શું ભગવાન બુદ્ધ વિહાર કરતા કરતા એક જગ્યાએ આવી ઊભા થયા, ત્યાં દિગંબર મુનિઓ હતા. કોણ હતું? દિગંબર મુનિઓ સમકાલીન હતા એ તો આપણે જાણીએ છીએ. એટલે ભગવાન બુદ્ધે પૂછ્યું આ મુનિઓને, મેં જે નોંધ કરી છે એના ઉપર એક એક વાક્ય બોલું છું ડિટેલમાં નહીં, કે મુનિ મહારાજો, દિગંબર મુનિ મહારાજો હતા, કે તમે આ શું કરો છો? તો કે અમે અમારા આત્મકલ્યાણ માટે આ બધું કરીએ છીએ અને મહાવીરના અમે અનુયાયી છીએ. એટલે શું કરો છો એમ પ્રશ્ન પૂછ્યું તો કે આત્મકલ્યાણ માટે અમે તપશ્ચર્યા કરીએ છીએ અને તપશ્ચર્યા કરવાથી કર્મનો ક્ષય થાય. સાચી વાત છે, તપ દ્વારા કર્મનો ક્ષય થાય. એટલે ભગવાન બુદ્ધે પૂછ્યું કે તપમાં શું કરો છો, તપમાં શું કરો છો? તો કે મનથી, વચનથી, કાયાથી જે કંઈ કર્મ આવે એવા કર્મોને અમે અટકાવીએ છીએ. એને શું કહેવાય? સંવર કહેવાય. આવતા કર્મોને અટકાવીએ છીએ. ને આ વાત લગભગ અન્ય દર્શનોમાં પણ છે કે કર્મને આવતા અટકાવવા. શું એટલે કે કર્મને આવતા અટકાવવાથી શું લાભ થાય? તો કે જૂના કર્મો જે છે એ કર્મનો અમે ક્ષય કરીએ અને નવા કર્મો ન બાંધીએ. કૃપાવલી 143માં આ જ કહ્યું છે કે જૂના કર્મોનો ક્ષય કરીએ અને નવા કર્મો ન બાંધીએ. એને શું કહેવાય? એ સંવર કહેવાય અને નિર્જળા કહેવાય. જૈન દર્શનમાં આ બે શબ્દ સાધક માટે મહત્વના છે. તો કે અત્યાર સુધી તમે શું કર્યું? તો કે અત્યાર સુધી અમે કર્મોને આવતા આવતા રહ્યા, અનંત કાળ હતી. તો કે એને આશ્રવ કહેવામાં આવે છે અને આશ્રવથી કર્મ જે બંધાય છે એ બધા કર્મનો નાશ કરવા માટે અમે આ તપ કરીએ છીએ. તો એ તપને અમે સંવર કહીએ છીએ, કર્મો અને અટકાવીએ છીએ. તો કે આ કર્મો અટકાવવાથી શું થાય? તો કે અમારું જે આ ચિત્ત છે એ ચિત્ત નિર્મળ બને. અને ચિત્ત નિર્મળ બનવાથી શું થાય? તો કે એક કામ થાય કે દુઃખ અને વેદના જે આપણે બધા અનુભવીએ છીએ એનો ક્ષય થાય. અને ક્ષય થાય એટલે શું કહેવાય? કે એને અનંત આનંદની પ્રાપ્તિ થાય, મોક્ષ થાય એવું અમે કહીએ છીએ. પછી આ બધા ભિક્ષુકો ભગવાન મહાવીર પાસે ગયા કે અમને એક જ્ઞાની પુરુષ મળેલા
ભગવાન બુદ્ધ ત્યારે કહેવાતા હશે કે નહીં ખબર નથી, તો કે એમની સાથે મેં વાર્તાલાપ કરી, તો કે એમણે શું કહ્યું, તો કે એમણે કહ્યું કે શરીરને કષ્ટ આપીને આપણે આ બધા કર્મોને બાળી નાખીએ. તો ભગવાન મહાવીરે કીધું કે મન વચન અને કાયા, એ કાયાને કષ્ટ આપવાથી આ બધું થાય એ ઠીક છે, પણ એનું મૂળ શું છે? તો કે ભગવાને કહ્યું કે મન છે, મનનું સંવર થાય અને તો જે આખો પ્રવાહ અનંતકાળથી આવે છે એ પ્રવાહ અટકે, એટલે મનને મૂંડું. ભગવાન મહાવીર શું કહે છે? તપ સારું, તપશ્ચર્યાથી નિર્જળા, પણ જો મન નહીં મૂંડાય તો પાછું એનું એ શરૂ નહીં જશે. એટલે ભગવાન મહાવીરની જે વાત એ ભગવાન બુદ્ધે જે કહી, અહીંયા ભગવાન બુદ્ધે શા માટે કહી કે શિષ્યો આપણા માટે બધું મતભેદ છે, જ્ઞાનીને કોઈ મતભેદ હોતા નથી, અને એ જ્ઞાની એ ભગવાન બુદ્ધની એ ભગવાન મહાવીરની વાત આપણા કૃપાલુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સદદર્શનમાં જે કહી છે એ જ કીધું, કોઈ પણ પ્રકારના વિરોધ વગર. જૈનને તો આ અન્ય દર્શનનો બહુ લાભ નથી હોતો, અને હોય તો ખબર પડે કે આ અન્ય દર્શન સાંખ્ય અને યોગ અને પૂર્વ મીમાંસા અને વેદાંત અને બુદ્ધ અને ચારવાકમાં શું શું કહ્યું છે, અને કૃપાલુએ ફટાક કરતા એમને દુઃખ ન લાગે એવી રીતે આખો આત્મ કલ્યાણનો માર્ગ આપણને બતાવ્યો. એટલે અહીંયા કહે છે, હવે આપણું પાછું આવે છે, એટલે અહીંયા કહે છે શું કે જીવને માહિતી અજીર્ણ મટે તો અમૃત ભાવે. અમૃત ક્યારે ભાવે? આ બધું કચરો કાઢવાનો છે, અનંતકાળનો કચરો સંસ્કાર રૂપે કર્મ રૂપે આ આપણને હેરાન કરે છે. તે જ રીતે ભ્રાંતિરૂપી અજીર્ણ મટે કલ્યાણ થાય. પણ જીવને કોણે લૂંટા છે? અજ્ઞાની ભૂએ. અને મેં એકવાર સાહેબજીને પૂછેલું કે સાહેબજી આ ગુરુ આ કુગુરુ છે કે આ સુગુરુ છે, કેમ ખબર પડે? બાલથી તો બધા હરકા, બાલથી કંઈ ખબર ન પડે, અને કુગુરુને કંઈ માથે કંઈ હોય નહીં, અને સુગુરુને પણ કંઈ હોય નહીં. એટલે સાહેબજીએ બે મિનિટ સામું જોયું, પછી કહે કે ભાઈ આ બધું અનુભવે ખબર પડે, જેને જે અનુભવ થાય ત્યારે ખબર પડે કે આ નામાં ગુરુના લક્ષણો છે, ને આ ગુરુ આપણે ફેરવા કરે છે. શું આમ કરું ને તેમ કરું, પણ દર્દને મટાડે નહીં. મેં કહ્યું ને ઓલું વૈદરા દવા આપે સારું લાગે પણ મટાડે નહીં, એમ લાગતું ગુરુ. અને જે મૂળમાંથી કાઢે, મૂળમાંથી નીકળે તો શું થાય? આત્મજ્ઞાન થાય. અજ્ઞાની ગુરુઓ જ્ઞાનને બદલે તપ બતાવે, તપમાં જ્ઞાન બતાવે, આવી રીતે અવરોહ બતાવે, તેથી જીવને તરવું મુશ્કેલ વાળું લાગે. અને આ તો તમે કહો કે હું પણ મારા મિત્રો ઘણી વાર પવિત્ર વખતે મને કહે કે અમારી સાથે ભણતા હતા એ સંન્યાસી થઈ ગયા છે, એ અહીંયા પોલ્યુશનમાં અહીંયા આવ્યા છે, આપણે સાંભળવા જઈએ. ને હું તો જો આપું તો ઓપન માઇન્ડ, આપણે કંઈ વાંધો ન, ને હું નોટ લઈ જાઉં, આ નોટ રાખું છું ને એ મને બહુ લાભકારક છે, હું નોંધી લઉં. શું અને નોંધી લઉં એટલે મને ગમે ત્યારે યાદ રહે અને યાદ કરી પણ શકાય. એટલે મેં આમ નોટમાં લખલખ કરતો હતો ને આગળ મહારાજ વ્યાખ્યાન આપ્યું, ત્રીજે દિવસે મને બોલાવ્યું, તમે શું કરો છો? એટલે મેં કીધું કે કંઈ કરતો નથી, પણ હું આ રાજચંદ્રજીના આશ્રમોમાં જઉં છું અને એમનું વચનામૃત વાંચું છું, સમજાય એવી રીતે હું પ્રયત્ન કરું છું. તો મને કે આમ જોયું રાજચંદ્રજીમાં જવાય ન જવાય,
એમણે તો સંસારી હતા ન જવાય, ને એ પોતે પહેલાં એન્જિનિયર હતા પૂર્વ પૂર્વ સ્થિતિમાં, એટલે હું તો બોલ્યો નહીં. પછી એમણે શું કર્યું, સામે જે ભાઈ બોલો અહીંયા અહીંયા તું પહેલાં ક્યાં જતો હતો, કે રાજચંદ્ર હવે ન જવાય. મેં કીધું કે આ આવું આ જ્ઞાની પુરુષો આવું બોલે, ને પછી તો મારા મનમાં એમના પ્રત્યે ભાવ સારા હતા, એ બગડ્યા પાછા, ન બગડવા જોઈએ પણ મારી એટલી મર્યાદા કે બગડ્યા. પછી થોડો વખત થયો એટલે હું તો જવાનું મેં બંધ કર્યું, નવરો હોઉં તો ક્યાંક આટા મારી નોટ લઈને કંઈક લખી નાખું. કૃપાલ એટલે આ કહ્યું, સો જ્ઞાનીનો એક મત, તો આનો એક મત કેમ નહીં? આ બહુ મોટો વિષય છે ને એમાં પર નિંદા પણ સમાઈ જાય છે, એટલે આપણે કર્મ નથી બાંધતા, પણ અહીંયા શું કહે છે, અવળું અવળું બતાવે તેથી જીવને તરવું બહુ મુસીબત વાળું લાગે છે. અહંકાર આદિ રહિતપણે તપ આદિ કરવા, આપણે ભગવાનને જે શક્તિ આપી છે મનની વચનની કાયાની અહંકારની, એ બધી ઇન્દ્રિયોને પરમ તત્વ પરમાત્મા સાથે કનેક્ટ કરીએ તો કોઈ પણ હોય તો પણ લાઈટ થવાની, વીજળીના દોર છેડાઓ હોય અને કરંટ જ્યાંથી આવતો ત્યાં જોડવાથી શું થાય, પછી ટ્યુબવેલ થાય, એસીએ થાય, પંખો થાય, તો કેમ નથી આપણું શરીરમાં થતું? તો એક જ બુદ્ધિ પણ ત્યાં લગાવવાની, અહંકાર પણ ત્યાં લગાવવાનો, આગ્રહ પણ ત્યાં લગાવો, તો આપણું કલ્યાણ થાય ત્યાં થાય, પણ આપણને ગમતું નથી. કદાગ્ર મૂકીને જીવ વિચારે તો માર્ગ જુદે છે. આપણે આત્મસ્થિતિમાં બોલીએ છીએ, રોજ બોલીએ છીએ, શું સેવે સદગુરુ ચરણને ત્યાગી લે નિજ પક્ષ, એ નિજ પક્ષ જતો નથી, બોલાય છે પણ હું આમ માનું છું ને ગુરુજી માને છે એ સત્ય છે, એટલું જો બોલતા આવડે ને તો તરી જઈએ. ગુરુજી કહે છે એ સત્ય છે, એમને અનુભવ છે, મારે તો પંડિતાઈ છે, આ બધું વાંચેલું બોલવું એ પંડિતાઈ છે, એ કંઈ જ્ઞાન નથી, એ ટ્રાન્સફર થાય તો જ્ઞાન થઈ જાય. જે જ્ઞાન ભવ હેતુ હતું એને ટ્રાન્સફર કરીએ તો ભવ નિવૃત્તિરૂપ બને તો જ્ઞાન થાય. જીવ ગામ મૂકી આગો ગયો છે પાછો ફરે, પાછું ફરવું નથી ગમતું, આપણે જે જે ફેસિલિટી મળી છે એ નથી ગમતી જતી થાય. અમારે તો પહેલાં લાકડાથી રસોઈ કરતા, છાણાથી કરતા, હાથી કાલાથી કરતા, પછી પ્રાઇમર્સ કેરોસીન વાપરે પૈસા વાળો, કેરોસીનથી રસોઈ કરે પૈસામાં, નકર તો રેલવેના પથરાઓ અથવા તો કોલસાઓ. અને જ્યારે ગેસ આવ્યો ત્યારે બધા કે ના ના ન લેવાયો, છોકરા નાના દાઝી જાય છતાં લાવ્યા, અને હવે એ ગેસ વગર એ દિવસ ચાલે નહીં. શું કામ, ફેસિલિટી મળી ઓલું જૂનું ન ચાલે. ના વિતરાગ ભગવાન કે બધું મૂકીને આવો, બધું જેવો છું તે હો. આપણે બહુ અઘરું લાગે, આ સત્સંગ બોલવાનો નથી કરવાનો છે, એટલે આગે ગયા તો પાછું આવવાનું નથી આવવાનું. હું એરોપ્લેનમાં મુસાફરી કરી હોય અને ગાંધીજીની જેમ થર્ડ ક્લાસ ટ્રેનમાં મુસાફરી થાય, અમે એકવાર મનરભાઈને બોલા એકબીજા બે ત્રણ મિત્રો સીટી ગાડીને ગયા, ત્રણ ચાર જણા હતા, અમે ગાડી આખી કરેલી રાજસ્થાન ફરવા. હવે પાલિતાણા, પાલિતાણા શું માઉન્ટ આબુ ગયા, નવેમ્બરનો સમય, ઠંડી, પણ સીટી ગાંધી ઓફિસર પાછા પેન્શન હોતું પણ મોટા ઓફિસર, તે અમને કીધું ત્યાં જૈન મંદિરોમાં આ સારામાં સારું છે, નવું બનાવ્યું છે, બધી સગવડતાઓ છે અને ઓછું ભાડું છે, આપણાથી અહીંયા ન ઉતરાય કઈ વાત. માઉન્ટ આબુની પછી એસી રૂમમાં ગયા, નવેમ્બરમાં એકદમ ઠંડી લાગી, ચારમાંથી બે જણા બહાર સુઈ રહ્યા ઠંડીને કારણે,
એ બે જણા માનમાં મુને મંડળ બધા હતા એ અંદર સુતા. પાંચ જણું ભાડું આપ્યું, જરાય સંતોષ નથી. પણ હું ઓફિસર અને મારે તો એસી વગર રહેવાય નહીં. આ આગ્રહ હજુ પણ એમને નડે છો? હજી તમે એમ જયારે વાત કરો તો આ આગ્રહ હજુ પણ નડે છે. શું કામ? ગમે એટલું શાસ્ત્ર વાંચે, ગમે એટલા જ્ઞાનમાં પોતે ઊંડેલા અંદર ડૂબેલા છે એવું બતાવે, પણ આગ્રહ નહીં. ભાઈઓ જગત આવે તો તમે કે બધું આચું, પણ આ ખેતર વચ્ચે મૂકેલી ખીટી એ ખસે નહીં. આ આપણી સ્થિતિ છે. શું સત્પુરુષના વચનોનું આસ્થા સહિત શ્રવણ કરે તો સમ્યક તો આ પહેલું સમ્યક. 751 પહેલું સમ્યક. તે આવ્યા પછી વ્રત પ્રસ્થાન આવે, ત્યાર પછી પાંચમું ભૂસ્થાન આવે. સાચું સમજાય તેની આસ્થા થઈ તેને સમ્યક તો કહે. આટલું સમ્યક તો સાચું સમજાય એ મારે કરવું છે, પણ શક્તિ પ્રમાણે કરવું છે, શક્તિ છુપાવ્યા વગર કરવું છે. સાહેબ કહે છે ને, હવા આવ્યું ને, ઘસાઈને કરવું છે. એટલે માણસમાં જેટલી શક્તિ હોય એમાં ઉપરાંત 20% આ મારો અંગત અનુભવ છે, શક્તિ કરતાં 20% આપણે કામ કરી શકીએ છીએ ને શરીરને વાંધો આવતો નથી. એમ દાનમાં, હલવામાં, ચાલવામાં, ખાવામાં, આમ ખાવામાં પણ બહાર જઈએ તો 20% વધારે ખાઓ તો નો પ્રોબ્લેમ. આ બે ની ગયા સોમવારે જમવાનું હતું, મેં મારી મર્યાદામાં હું જમતો હતો. ત્યાં બાજુવાળા હતા આપણે સર ભાઈ, હવે મને ખબર નહીં, વાર્તામાં તો રસ નાખ્યો. મેં કીધું હવે મરાણા ભાઈ જેલમાં તો રખાય નહીં, કંઈ વાંધો નહીં, બાકીની આઈટમ કેન્સલ કરીને એ એમને નાખ્યો. એ રસ પી ગયો અને વાટકો ઊંધો આવ્યો કે ભવિષ્યમાં ભાગો કોઈ નાખી જાય નહીં. શું છે? 20% નો પ્રોબ્લેમ. એટલે આસ્થા રાખવી, ખારાને ખરું, ખોટાને ખોટું, એવો જેને ભેદ પકડ્યો એને સમ્યક તો થાય. સમ્યક તો કોને થાય? જેનામાં આ ભેદ મેટ્યો. એટલે ભગવાન મહાવીરે આ જ કહ્યું. એને એ શું કહે છે, હમણાં મેં આ પ્રવચન સમય ભૂલી ગયો તો વાંચ્યું. શું? કે સાથી સાધકનો તું ભાન જગનો ને સંદેશ મહાવીરનો વિષામો બક્લાંત નારદયનો તું પંથ મુક્તિ કરો. મને તો કૃપાવ દેવ ના કારણે આ ભગવાન મહાવીરનું થોડું થોડું સમજાય છે, બાકી સમજાતું નથી. જૈન કુળમાં જન્મેલા તો બધું સમજાય, પણ આપણે તો થેન્ક યુ વેરી મચ ટુ કૃપાવ દેવ કે આપણને આ વચનામૃતના માધ્યમથી વિતરાગ વિજ્ઞાન વિશે થોડી થોડી એ સમજણ પડવા લાગે છે. ને કૃપાવડે પણ કહે છે, અમારે મહાવીર થવું નથી, મહાવીરના માર્ગે વિતરાગી થવું છે. આપણે પણ આવો સંકલ્પ કરીએ કે જ્યાં હોઈએ ત્યાં અમારે વિતરાગ માર્ગના આગળ જવા ને ક્રમે કરીને સમ્યક્ત્વ અને ક્રમે કરીને મોક્ષ માર્ગનો આનંદ પ્રાપ્ત થાય. એટલું અહીંયા કહીને હું વેરું છું. સમય પણ પૂરો થઈ ગયો છે અને મને પણ એમ થયું કે ભગવાન મહાવીરને થોડાક વ્યવસ્થિત રીતે જુદા સંદર્ભોમાં યાદ કરીએ. આમ તો 105 પટ્ટાકમાં બધું કહ્યું છે, અહીંયા થોડા ટકીએ છીએ. સદગુરુ દેવ ઓમ ઓમ દેહ છતા જેની દશા વર્તે દેહાદી તે જ્ઞાની ના ચરણમાં ઓ વંદન સદગુરુ દેવ પરમ કૃપાળુ દેવ ઓમ ઓમ.
પ્રથમ જય માનંદ જય